નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત આપણે 5-2 દિલ્હી સલ્તનત વિશે ભણતા હતા. ગયા પીરિયડમાં આપણે જોયું કે પ્રાચીન સમયથી જ દિલ્હી છે એ સત્તાનું મુખ્ય કેન્દ્ર હતું, એમ એટલે કે કોઈ પણને દિલ્હીમાં સત્તા મેળવવી હતી. એમ ઈસવીસન 1206 થી 1506 દરમિયાન કુલ 5 વંશોએ સત્તા ભોગવી, બરાબર. ઈસવીસન 1506 થી 1526 એટલે કે 325 વર્ષ દરમિયાન દિલ્હીની ગાદી ઉપર આ 5 વંશજો આવ્યા, જેના જે સમયને આપણે દિલ્હી સલ્તનત તરીકે ઓળખીએ છીએ એ આપણે અગાઉના પીરિયડમાં જોયું, જેમાં 5 સત્તાઓમાં પેલી ગુલામ વંશ, પછી ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. એમાં ગુલામ વંશ વિશે આપણે અગાઉના પીરિયડમાં ભણી ગયા હતા, ભાઈ ગુલામ વંશ એનો સ્થાપક, પછી ભાઈ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે શિહાબુદ્દીનની હાર થાય છે અને ગુલામ વંશની શરૂઆત થાય છે. પછી એમાં એ પોતાનો ગુલામ કુતુબુદ્દીન ઐબક છે એ ગાદી ઉપર આવે છે. હવે આ કુતુબુદ્દીન ઐબકે ઘણા બધા કાર્યો કર્યા હતા, કુતુબ મિનાર, હોજે તળાવ, ઢાઈ દિનકા ઝોપડા, અને પછી ઘોડાની રમત રમતા તેનું અવસાન થાય છે. પછી એનો ગુલામ અને એનો જમાઈ જે ઇલ્તુત્મુશી છે એ ગાદી ઉપર આવે છે. હવે એ ઇલ્તુત્મુશીના થોડાક સમય બાદ એને 4 પુત્ર હોય છે, પણ એ કઈને રાજગાદી આપતો નથી, પણ એની પુત્રી રજિયા બેગમ, રજિયા સુલતાના જે દિલ્હીની ગાદી ઉપર આવે છે. રજિયા છે એ સ્ત્રી હોય છે એટલે એ સમયના સામંતો અને સરદારો અમીરો એને સ્વીકારતા નથી, એ રજિયાના દરબારીઓ જ રજિયાના વિરોધી હોય છે. આમ રજિયા કુશળ હતી, પરંતુ અંદરોઅંદરની લોકોના અણગમાને કારણે એ ગાદી ઉપર રહી શકતી નથી. એનો ભાઈ નાસરુદ્દીન ગાદી આવે છે અને એના પછી આપણે જોયું કે બલ્બ ગાદી આવે છે અને ત્યાર પછી ભાઈ ગુલામ વંશનો અંત આવે છે અને પછી ગાદી એ આવે છે ખલજી વંશ. હવે આ પીરિયડમાં આપણે ખલજી વંશ વિશે ભણવાનું છે, જેનો સમય છે 1290 થી 1320. ખલજી વંશ મેં જો પાત્ર પુસ્તકમાં ધ્યાન આપજો. જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. આ અલાઉદ્દીન જો બરાબર ધ્યાન યાદ રાખજો, ખલજી વંશનો ખરો સ્થાપક કોને માનવામાં આવે છે? જલાલુદ્દીનને, બરાબર. પણ પછી દિલ્હીની એના અવસાન બાદ કોણ આવે છે દિલ્હીની ગાદીએ? અલાઉદ્દીન. આ અલાઉદ્દીન કોણ હોય છે? તો જલાલુદ્દીનનો ભત્રીજો. મોટે ભાગે આ ખલજી વંશને શેની ઈચ્છા હતી? પોતાના સામ્રાજ્યનો વિસ્તાર થાય એમાં જેને રસ હતો. હવે બને છે એવું કે આ જલાલુદ્દીન છે એની હત્યા એનો ભત્રીજો જ કરી નાખે છે અલાઉદ્દીન. કેમ? તો એને સુલતાન બનવું હતું, એને રાજા બનવું હતું. એટલે બને છે એવી ઘટના કે ભાઈ આ જલાલુદ્દીન છે એ આ અલાઉદ્દીનને સામ્રાજ્ય વધારવા માટે યુદ્ધ માટે મોકલે છે અને પોતાની સેનાને લઈને એનું સ્વાગત કરવા આવે છે અને આ અલાઉદ્દીન છે એના કાકાની હત્યા કરી નાખે છે અને દિલ્હીની ગાદી ઉપર પછી કોણ આવી જાય છે? અલાઉદ્દીન. પછી તે ખૂબ જ મહત્વકાંક્ષી હતો, તેને પોતાનું સામ્રાજ્ય વધારવામાં બહુ રસ હતો. એમ તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો, કારણ કે તે મહત્વકાંક્ષી હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી એમ તમને પૂછાય તો ભાઈ અલાઉદ્દીને, બરાબર ને. શું કહે છે તે તેના સમયમાં દાગ અને ચહેરા, દાગ એટલે શું? તો ભાઈ દાગ એટલે કે ઘોડો હોય એ સમયમાં સામંતો અને સરદારો છે એ ઘોડા ઉછેરતા, જરૂર પડે ત્યારે એ ઘોડાની મદદ રાજાને કરતા, તો એના ઉપર નિશાન કરી દેતા રાજા, કારણ કે એ ઘોડો બદલાઈ જાય નહીં, તો પછી બધાને સત્તાની વધારવાનો શોખ હોય એટલે સ્વાભાવિક છે કે સારા ઘોડા ન આપે, નબળા ઘોડા આપી દે, એવું ન થાય એટલા માટે એ દાગ અને ચહેરા એટલે રજીસ્ટર નોંધણી, જેમ કે કોઈ સૈનિક હોય એને યુદ્ધમાં જવાનું હોય તો એની નોંધણી થતી, જેનું નામ હોય એ જ યુદ્ધના મેદાનમાં જાય, એટલે એ પદ્ધતિ પણ અલાઉદ્દીન ખિલજીએ કરી હતી. એમ તેના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થઈ ગયા. કવિ અમીર ખુસરો છે કેના સમયમાં થઈ ગયા? તો અલાઉદ્દીનના. એમ આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમ જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા.
એમ કહેવાય છે કે જમીન ઉપર 50% મહેસૂલ લેતો, એટલે એના નિયમો બહુ કડક હતા એમ. પછી એ સંગ્રહખોરી, ભાવ નિયમન, એટલે કે ભાવ નિયમન એટલે કે જે મૂલ્ય નક્કી કર્યું હોય ને એ જ લેવાનું, એનાથી વધારે કોઈ લઈ શકે નહીં, નહીતર એને બહુ સજા કરતો એમ. એટલે એના નિયમો બધા બહુ કડક હતા એમ. પછી સંગ્રહખોરી એટલે કે પોતાના રાજ્યમાં સંગ્રહખોરી થવી જોઈએ નહીં, અને જે વસ્તુની જરૂર હોય એ બધાને મળી રહેવી જોઈએ. એના માટે એને આખો વિભાગ રાખ્યો હતો કે જેની જરૂર હોય એ બજારમાં વસ્તુ આવી જાય અને કોઈ સંગ્રહખોરીને કોઈ સ્થાન રહે નહીં એમ. સંગ્રહખોરી જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું અને ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુઘલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તગલક હતો. શું કહે છે, હવે ઘણા બધા સુધારા એને કર્યા એમ. એને ખાલી સામ્રાજ્યનો તો શોખ હતો જ, પણ એની રાજ્ય વ્યવસ્થા પણ એટલી સરસ હતી એમ. પછી એના અવસાન બાદ થોડાક સમય ખલજી વંશમાં અંધાધૂંધી થઈ જાય છે ને, એના પછી આવે છે તુગલક વંશ. બરાબર, આ તુગલક વંશનો સમય છે 1320 અને 1414, એટલે કે સૌથી વધુમાં વધુ શાસન હોય સલ્તનત યુગમાં તો આ તુગલક વંશનો છે એમ. એના સ્થાપક કોણ છે, અગાઉ જ મેં કીધું ભાઈ ગિયાસુદ્દીન તુગલક એમ. તુગલક વંશ ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. કોણ આવ્યો એમાં, તો આ કેવો હતો, મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતો તુગલક વંશમાં. તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી. હવે તે ઘણી બધી યોજનાઓ એને કરી હતી, એને ઘણી બધી યોજનાઓ એમ કે અમલમાં આવી હતી એમ. તે 13 વિષયમાં નિષ્ણાત હતો, જેવો તેવો હતો નહીં, બહુ જ્ઞાની હતો એમ. જેમાં દિલ્હીથી દોલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પત્રિક પ્રતિક મુદ્રણ પ્રયોગ વગેરે જેવી યોજનાઓ સમાવેશ થાય છે. પરંતુ મોટા ભાગની યોજનાઓ વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે તે નિષ્ફળ ગઈ. ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે, ઇતિહાસમાં કેવી યોજના એને કહેવાય છે, એ તરંગી. તરંગી એટલે શું, પેલા તો તરંગી શબ્દને આપણે સ્પષ્ટ કરી લઈએ. તરંગી કેમ, તો એ આમ હાસ્યપાત્ર બન્યો હતો તરંગી, એટલા માટે કારણ કે હાસ્યપાત્ર. ઇતિહાસમાં એ જ્ઞાની હતો છતાં એ હાસ્યપાત્ર બને છે. એનું કારણ શું છે કે એવા ને એવા નિર્ણયો લઈ લેતો, જેમ કે ભાઈ આ પ્રતિક હોય તો એ ભાઈ ત્રાંબાને છે એને સોનું સમજવાનું, અને ભાઈ પિત્તળને છે એને ચાંદી સમજવાનું, એવા એના અર્ધો નિર્ણય હતા બધા. અને બીજું સૌથી હાસ્યાસ્પદ બન્યું હોય તો એને રાજધાની છે એ દિલ્હીથી દોલતાબાદ ગઈ. દિલ્હીથી દોલતાબાદ એટલા માટે કે દિલ્હીથી પાછું બધું લઈ ગયો, એ પક્ષી ઘોડા રાજને આ એને છેઠ દિલ્હીથી દોલતાબાદ સ્થળાંતર કરવામાં દિલ્હી 30 વર્ષ પાછળ વહી ગઈ. એટલે સમાજમાં એ બહુ હાસ્યાસ્પદ બન્યો એમ. મોટાભાગની યોજનાઓ વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા. બરાબર ને, એ સમયમાં કોણ આવે છે, ઇબ્ન બતુતા. બરાબર ને, ઇબ્ન બતુતા છે એ કાયદાના નિષ્ણાત હોય છે, અને એમ કહેવાય છે કે આ મોહમ્મદ બિન તુગલુક છે એને કાઝી પણ બનાવે છે એમ. એટલે એ ભારતની મુલાકાતે આવે છે એમ. મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાય ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. હવે એના બાદ એનો ભાઈ ફિરોઝ શાહ છે એ ગાદીએ આવે છે એમ. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તેમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. ઈસવીસન 1398-99 જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. હવે ત્યાં તુગલક સત્તાનો અંત આવે છે એમ. અને પછી આવે છે સૈયદ વંશ. તો હવે બરાબર એક વખત નજર ફેરવી લઈએ, તુગલક વંશ એના સ્થાપક કોણ છે, ગિયાસુદ્દીન તુગલક. પછી આવે છે મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવન સુલતાન હતો, એ 13 વિષયમાં નિષ્ણાત હતો, ઘણી બધી યોજનાઓ કરે છે, પણ એની મોટા ભાગની યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે બને છે કારણ કે એ આયોજન બંધ હતી
નહીં, ઇતિહાસ તેને તરંગી સુલતાન પણ કહે છે, કારણ કે એના અર્ધણ નિર્ણયને લીધે એ મોહમ્મદ બિન તુગલકના સમયમાં ઇબ્ન બતુતા આજે ભારતની મુલાકાતે આવે છે. આવા ખાસ ખાસ પોઈન્ટ આપણે યાદ રાખવાના છે, જે તમને એક વાક્યમાં કે વિકલ્પમાં પૂછે તો વાંધો આવે નહીં. હવે એના પછી આવે છે સૈયદ વંશ. કયો વંશ આવે છે મિત્રો? સૈયદ વંશ. સૈયદ વંશ એનો સમય છે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451. તુગલક વંશના શાસનના અંત બાદ ખિજ્ર ખાહે સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશની સ્થાપના કોણે કરી? તો ખિજ્ર ખાએ. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. આ ખિજ્ર ખા પછી આવે છે લોધી વંશ. મિત્રો, લોધી વંશનો શાસનકાળ છે લોધી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526. લોધી વંશના સ્થાપના કરી કોણે? સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ કોણ હતો? તો ઇબ્રાહિમ લોધી. જો બરાબર યાદ રાખજો, બહલોલે સ્થાપના કરી અને અંતિમ હતો ઇબ્રાહિમ લોધી. ઈસવીસન 1526. ખાસ મિત્રો સાલ યાદ રાખજો, ઈસવીસન 1526. કેવું યોગ થયું હતું? અગાઉ તમે સમાજમાં ભણી જ ગયા હતો. 1526માં બાબર સામે પાણીપતના કેનો યુદ્ધ હતો? 1526માં પાણીપતના યુદ્ધમાં પરાજય. અને સલ્તનત યુગનો અંત આવ્યો, કારણ કે ઇબ્રાહિમ લોધી છે એ પાણીપતનું યુદ્ધ બાબર સામે હારી જાય છે અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુગલ શાસનની શરૂઆત થઈ. કારણ કે પાણીપતના પહેલા યુદ્ધથી પછી મુગલો ભારતમાં આવે છે અને આ દિલ્હી સલ્તનત યુગ સમાપ્ત થાય છે. સારું મિત્રો, તો હવે આપણે આ તમે બરાબર સમજાઈ જ ગયું હશે. તો હવે બાકીના એટલે કે ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ વિશે બબે વાક્યમાં લખવાનું છે. અસ્તુ.